मित्रों सौने वंदन। અર્વાચીન ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આપ સૌનું પુનઃ એકવાર ભાવપૂર્ણ સ્વાગત છે। આજે આપણે કવિ શ્રી નરસિંહરાવ દિવેટિયાની કવિતાનો પરિચય પ્રાપ્ત કરીશું। સૌ પ્રથમ આપણે કવિ શ્રી નરસિંહરાવ દિવેટિયાનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ। મિત્રો શ્રી નરસિંહરાવ દિવેટિયા ઈસવીસન 1858 થી ઈસવીસન 1937 સુધીનો એમનો સમય, તેઓનો જન્મ એક ગર્ભ શ્રીમંત, ઊંડી વિદ્યાપ્રીતિ અને સુધારક વૃત્તિ ધરાવતા કુટુંબ ભોળાનાથ સરાભાઈ દિવેટિયાને ત્યાં થયો હતો। નરસિંહરાવ તેજસ્વી વિદ્યાર્થી હતા। 1881માં તેમણે બીએની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષયમાં પ્રથમ નંબરે આવી પાસ કરી હતી। તેજસ્વી કારકિર્દીને કારણે પાસ થયા પછી તરત જ ખેડાના આસિસ્ટન્ટ કલેક્ટરની કામગીરી તેમને સોંપાઈ હતી। નિવૃત્તિની નજીકના વર્ષોમાં પોતાની માતૃ સંસ્થા એલ્ફિન્સ્ટન કોલેજમાં તેઓએ ગુજરાતીના માનાર્હ પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી। કૌટુંબિક અનેક કઠિનાઈઓ અને વિષમ સંજોગો વચ્ચે પૂરા 16 વર્ષ સુધી સંનિષ્ઠ અધ્યાપન કાર્ય કરી તેઓએ ગુજરાતીની બે પેઢીઓને સાહિત્યનો સંસ્પર્શ કરાવ્યો હતો। તેમના યુવાન પુત્ર નલિનકાંતના અકાળ અવસાનથી તેઓ લગભગ ભાંગી પડ્યા હતા। નરસિંહરાવના જીવનની છેલ્લી 25મી દુસ્સહ સ્વજન વિરહમાં વીતેલી ત્યારે એમની ઈશ્વર શ્રદ્ધાએ સફળપણે એ અગ્નિ પરીક્ષા પાર કરી હતી। એમની લેખન વૃત્તિ પણ લગભગ છેવટ સુધી અવિરત ટકી રહી હતી। તેઓ ગુજરાત સંસાર સુધારા સમાજના પ્રમુખ હતા તથા મુંબઈ પ્રાર્થના સમાજ સંસ્થાના મોભી હતા। 1915માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા। ઈસવીસન 1937માં તેઓનું અવસાન થયું હતું। મિત્રો શ્રી નરસિંહરાવ દિવેટિયાની સાહિત્ય સેવાનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ તો તેઓ પાસેથી કુસુમમાળા, હૃદયવીણા, નૂપુર ઝંકાર, સ્મરણ સહિતા, બુદ્ધચરિત અને સર્જનરાયની સુષુપ્તિ વગેરે કાવ્ય સંગ્રહો પ્રાપ્ત થાય છે। સ્મરણ મુકુર એ તેઓ પાસેથી પ્રાપ્ત થયેલ રેખાચિત્રોનો સંગ્રહ છે। એ ઉપરાંત વિવર્ત લીલા નામે ચિંતનાત્મક નિબંધો પણ તેઓ આપણને આપ્યા છે। મનોમુકુર ભાગ 1-4, અભિનય કલા, ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર જેવા વિવેચન સંગ્રહો પણ તેઓ પાસેથી આપણને સાંપડે છે। મિત્રો ઈસવીસન 1887માં પ્રગટ થયેલો નરસિંહરાવનો પ્રથમ કાવ્ય સંગ્રહ કુસુમમાળા અર્વાચીન ગુજરાતી કવિતાના વિકાસનું એક અગત્યનું સીમાચિહ્ન ગણાય છે। ઉર્મિ, કલ્પના, ચિંતન અને ભાષાનું સંયોજન કુસુમમાળામાં સિદ્ધ થતું દેખાય છે। ખાસ કરીને કુસુમમાળાની પ્રકૃતિ કવિતા, આત્મલક્ષી પ્રણય ઉદ્ગારો વ્યક્ત કરતી માનવ પ્રેમની કવિતા, ચિંતન પ્રદાન કવિતા, રાષ્ટ્રપ્રેમની કવિતા વગેરે કલાત્મક રીતે રજૂ થયા છે। ગુજરાતી કવિતામાં નવા વિષયોને ઉચિત ભાષા ભાવનું સંયોજન કલાત્મક બાહ્ય કલેવરને કારણે કુસુમમાળાની કવિતા વિશે શ્રી આનંદ શંકર ધ્રુવ કહે છે તેમ આ કાવ્યોએ અમારા હૃદય ઉપર અદ્ભુત અસર કરી હતી। એ સમયના યુવાનો ઉપર શ્રી નરસિંહરાવ દિવેટિયાની પ્રકૃતિ કવિતાએ કામણ પાથર્યું હતું। કુસુમમાળાની કવિતા પર પાલગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી ઓફ ઇંગ્લિશ વર્સનો પ્રભાવ જોવા મળે છે। ઉપરાંત કવિ વર્ડ્સવર્થના રેઇનબો કાવ્યને તેઓએ નીચેના શબ્દોમાં મૂકી આપ્યા છે। જુઓ, ઉજળા આકાશમાં કદી મેઘ કકડો નિરખું, ઉજળા આકાશમાં કદી મેઘ કકડો નિરખું, સ્વચ્છંદ તરતો કે તરત આ દેહમાંથી હું કૂદું, સ્વચ્છંદ તરતો કે તરત આ દેહમાંથી હું કૂદું।
મેઘ, ચંદા, મધ્યરાત્રિએ કોયલ વગેરે પ્રકૃતિ સૌંદર્યની કવિતાએ તે જમાનાના ઘણા સાહિત્ય રસિકોને મુગ્ધ કરેલા. મિત્રો, આત્મલક્ષી પ્રણોદ્ગારની કેટલીક રચનાઓ પ્રેમીજનનો મંડપ, તારી છબી નથી તેમજ દાંપત્ય ભાવનાને ઉજ્જવળ અંશરૂપે નિરૂપતી અગ્નિહોત્ર, જીવનસાથીને ઉપહાર વગેરે રચનાઓ સરસ બની છે. વિદાય કે વાટ્ય જ્યોતિ જેવા વિપ્રલંભ શૃંગારના કાવ્યો પણ નોંધપાત્ર છે. ઉપરાંત કર્તવ્યને વિલાસ, સંસ્કાર બોધન, ઉનાળાના એક પરોઢનું સ્મરણ વગેરે પણ નોંધપાત્ર રચનાઓ છે. કુસુમમાળામાં આત્મલક્ષી ઉર્મી કાવ્યો છે, જ્યારે હૃદયવીણા સંગ્રહમાં પરલક્ષી કાવ્યો વિશેષ છે. અહીં પ્રકૃતિ કાવ્યના પ્રમાણમાં ચિંતન કાવ્યો વધુ છે. મૃત્યુનું મરણ, ગુવડ, ગુઢ કોકિલા, પ્રકૃતિ રહસ્ય અને માનવ બાળ વગેરે ચિંતન કાવ્યોના સુંદર ઉદાહરણો સાંપડે છે. નુપુર જંકાર સંગ્રહમાં ચિત્ર વિલોપન ખંડ કાવ્ય કવિની એક નોંધપાત્ર રચના છે. બુદ્ધ ચરિતમાં બુદ્ધના જીવન વિશે કવિએ લખેલા અનુવાદ કાવ્યો ગ્રંથસ્થ થયેલા છે. મહાભિનિષ્ક્રમણ ખૂબ લોકપ્રિય નીવડેલું કાવ્ય પણ અહીં સ્થાન પામેલું છે. મિત્રો, 1914માં રચાયેલી સ્મરણ સહિતા કવિના યુવાન પુત્ર નલિનકાંતનું અકાળે અવસાન થયું તે વત્સલ પિતાને ઊંડેથી હચમચાવી ગયું. શોકાકુલ કવિ પિતાના સંવેદનોને ઉર્મી તેમજ ચિંતન રૂપે વહેવાની તક સ્મરણ સંહિતા દ્વારા મળી. કવિનો સ્વાનુભવ અહીં શ્લોકત્વ પામી ઉત્તમ પરિણામ સાધે છે. મંગલ મંદિર ખોલો જેવા મધુર અને ભાવવાહી ગીતમાં વત્સલ પિતાનો પુત્ર માટેનો જુરાપો, આ શોક કાવ્ય, અંગ્રેજીમાં જેને એલેજી અથવા તો ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કહે છે, એ રચનામાં સચોટ રીતે આલેખાયો છે. કવિના જીવનમાં બનેલા ઉપરા ઉપરી આઘાતજનક બનાવો આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે એવું બોલવા કવિને પ્રેરે છે. એક કાવ્ય પંક્તિમાં તેઓ કહે છે, છે માનવી જીવનની ગટમાળ એવી, છે માનવી જીવનની ગટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. મિત્રો, આવો શ્રી નસીરાવ દિવેટિયાની ઉત્તમ રચના મંગલ મંદિર ખોલો નો આપણે પઠન કરીએ. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો, દયામય મંગલ મંદિર ખોલો. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો, શિશુને ઉરમા લો લો, દયામય મંગલ મંદિર ખોલો. નામ મધુર તમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો, દિવ્ય તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ અમીરસ ઢોળો, દયામય મંગલ મંદિર ખોલો. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. મિત્રો, સ્મરણ સહિતા દલપતરામે લખેલા ફાર્મસ વિરહ પછીની ગુજરાતી ભાષાને મળેલી બીજી કરુણ પ્રશસ્તિ છે. તેમાં અવસાનની કરુણતામાંથી મરનારના સ્મરણો જાગે છે, જેવા કે રોગશૈયામાં રહી ચુંબનો ત્યાં યાચિયા, રોગશૈયામાં રહી ચુંબનો તે યાચિયા, છેલ્લી ઉર શાંતિને છેલ્લી વિદાય તણા થયા, છેલ્લી ઉર શાંતિ ને છેલ્લી વિદાય તણા થયા, એમ રડતું પિતૃ હૃદય પ્રભુને પ્રશ્ન કરે છે. વૃદ્ધિ અને ક્ષય નિયમતું તત્વ સૃષ્ટિક્રમ વિશે, વૃદ્ધિ અને ક્ષય નિયમતું તત્વ સૃષ્ટિક્રમ વિશે, જગનિયંતા તે મૂક્યું તે તોડતો તું કેમ દિશે, જગનિયંતા તે મૂક્યું તે તોડતો તું કેમ દિશે. પરંતુ અજ્ઞાનને કારણે શોકના ગર્તમાં ઉતરતું કવિનું હૃદય
ધર્મબળ અને દિવ્ય શ્રદ્ધાનો આશ્રય લઈને તુરત જ સમાધાન મેળવે છે અને અધિકારી ભાવકને સમાધાન તરફ લઈ જાય છે। મર્ત જીવન તો ખરે, મર્ત જીવન તો ખરે માત્ર પૂર્વાલાપ છે, પૂર્ણ ગીત સમૃદ્ધિ તો પરકાલ સંગીતે વસે, પૂર્ણ ગીત સમૃદ્ધિ તો પરકાલ સંગીતે વસે। મિત્રો, અર્વાચીન ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આમ આજે આપણે કવિ શ્રી નરસિંહરાવ દિવેટિયાની કવિતાનો પરિચય પ્રાપ્ત કર્યો। આ પરિચય શ્રેણીમાં જોડાવા બદલ સૌ મિત્રોનો આભાર, સૌને વંદન। ફરી મળીશું એક અન્ય કવિની કવિતા સાથે। ત્યાં સુધી આવજો।